નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત તેમજ જીરું, મગફળી, ધાણા અને લસણ અંગેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમને મળતા રહે. તો પહેલા મોટા સમાચાર મગફળીના જોઈએ. તો મગફળીની બજારમાં છેલ્લા બે મહિનાથી સતત ઘસારો લાગુ પડ્યો છે. ગત વર્ષની તુલનાએ મગફળીની બજારમાં ઉલટી સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો પણ કહે છે કે આના કરતાં તો સિઝન પ્રારંભે મગફળીના ભાવ સારા હતા, ત્યારે સંપન્ન ખેડૂતોએ બિયારણભર મગફળીના ઊંચા ટાર્ગેટ સાથે સાચવી રાખી છે. જોકે અંદરખાનેથી ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે લોકસભાની ચૂંટણીનો ગાણવો નીકળવાનો છે, એટલે ખાદ્ય તેલ બજારને સરકારે મારેલી બ્રેક, મગફળીને હાલવા નહીં દે. ત્યારે સિંગ તેલ લૂઝમાં પણ બે મહિનામાં 200 ઘટીને 1625થી 1425ના થયા ભાવ. અન્ય તરફ ધાણાની વાત કરીએ તો ધાણાની બજારમાં પણ ભાવ અથડાઈ રહ્યા છે. વર્તમાન સંજોગોએ નવા ધાણાની આવકો વધી રહી છે, ત્યારે ગોંડલ યાર્ડમાં આજે 7000 બોરીની આવક હતી અને ભાવ 25-30 રૂપિયા ઘપટ ઘટ્યા હતા. જ્યારે નવા ધાણાની આવકો વધશે તેમ બજારમાં લેવાલી નહીં આવે તો ભાવમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે. ત્યારે ધાણામાં વેચવાલી ઉપર બજારનો આધાર રહેલો છે. ધાણામાં નિકાસ ભાવ ઇગલ ક્વોલિટીમાં મશીન ક્લિનિંગનો ભાવ છે તે 7300 અને શોર્ટેક્સનો ભાવ 7450 રૂપિયા રહ્યો હતો. અન્ય તરફ લસણની બજાર રેકોર્ડ તોડતી જોવા મળી રહી છે. 20 કિલો લસણના અધધ 8640 રૂપિયા સુધી ભાવ ગયા છે. ગુજરાતમાં જૂના લસણની આવકો પૂરી થઈ ગઈ છે અને બીજી તરફ એમપીમાં પણ નવા લસણની આવકો વધવા લાગી છે, ત્યારે નવા લસણના ભાવ હવે ઘટાડો ચાલુ થઈ ગયો છે. આગામી દિવસોમાં લસણની બજારમાં જેમ જેમ આવક વધશે તેમ બજારમાં ઘટાડો આવશે. જોકે જૂના માલમાં ભાવ મજબૂત રહે તેવી ધારણા છે. ત્યારે રાજકોટમાં લસણની 200 કટાની આવક હતી અને ભાવ 5000-6500 હતા, જ્યારે ગોંડલમાં 118 કટાની આવક સામે ભાવ 3991 રૂપિયા ઉપરમાં ભાવ રહ્યા હતા. અને તરફ જીરુંની વાત કરીએ તો જીરુંના વેપારીઓ અને ખેડૂતો કહી રહ્યા છે કે 1.5 થી થોડું વધુ વવાયો છે, પરંતુ ડબલ વાવેતરના આંકડા છે તે ઘરે ઉતરતા નથી. ત્યારે આમ કરતાં પણ જીરું પાકવાની અવસ્થાએ પહોંચવા આવ્યું છે, ત્યારે કોઈ કોઈ વિસ્તારમાં આગોતરા જીરું તૈયાર થઈ ગયા છે અને બજારમાં આવવા લાગ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટાના જે યાર્ડ છે તેમાં જીરુંનું મુહૂર્ત થયું હતું નવા જીરુંનું, અને ઉપલેટાના માલણકા ગામેથી દેવાભાઈ અજણભાઈ વરુ નામના ખેડૂતોએ 5 ગુણી નવું જીરું લઈને આવ્યા હતા અને જીરુંનો સિંચનનો બોણીનો ભાવ છે તે 7040 રૂપિયા થયો હતો અને જીરુંનું કોલ વજન 16 મણ અને 3 કિલો થયું હતું. અન્ય મોટા સમાચાર જોઈએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી ટકોર કરી છે. યુરિયા ખાતર સાથે અન્ય કોઈ પણ વસ્તુ ખરીદવાનો કોઈ પણ આદેશ કરવામાં આવ્યો નથી. જો રાજ્યમાં આવી કોઈ પણ પ્રવૃત્તિ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી રાઘવજી પટેલે આપી છે. એટલે યુરિયા ખાતર સાથે તમે ક્યારે પણ લેવા જાઓ અને કોઈ એગ્રોવાળા કે કોઈ વ્યક્તિ કોઈ તમને બીજી વસ્તુ સાથે આપવાનો આગ્રહ કરે તો ચોક્કસપણે આ બાબત ધ્યાનમાં લેવી.